એના માટે ક્યાંય જવાની જરૂર નથી મામા, હું એકલો જ કાફી છું। આપણે તો ઓલરેડી બહુ ઊંચાઈ પર છીએ, ગીતાના આતંકને ખતમ કરી દઈશું। खबर नहीं प्यारी पिंकी, आज मने कोई रस्तो नथी देखाई रह्यो, एटले छु वधारे चिंता मां छु। हाँ तो ते तारा फ्रेंड्स ने कह्यु हतु ने कि तू कई करीश, काल सांज सुधी नो समय छे, ते तो एवुं कह्युं। એવું કહીને આવી છું, પણ હું ભાનુમતીને ફોન પર કહ્યું હતું ને કે તું ગમે તે લેવલ પર જા, હું તને જીતીને બતાવીશ। કહ્યું હતું, એમની સામે કોઈ હાર ના માને એટલે કીધું હતું, પણ હવે મને કોઈ રસ્તો નથી દેખાતો, એ પણ હકીકત છે, એટલે જ હું ચિંતામાં છું પ્યારી। રમેશભાઈ, કેવો જમાનો આવી ગયો છે જુઓ ને, હે આજના જમાનામાં બધા ચોર જ છે, હે કોઈ એક ચીજ જરૂરી છે એવી ખબર પડી એટલે વાર્તા પૂરી, સખત ડિમાન્ડ વધી જાય માર્કેટમાં એ વસ્તુની, બધાને જેનો ધંધો કરવો છે। શું થયું ભાઈ? જો ભાઈ, આ માસ છે ને એને હું પહેરીશ, પછી ઘેર લઈ જઈ અને એને ધોવા નાખી દઈશ, આને સુકવવું પડશે, કાલ માટે એક બીજું માસ જોઈશે। મતલબ એક જણને કેટલા માસ જોઈએ? બે માસ જોઈએ। અમારા ઘરમાં પાંચ લોકો રહે છે, તો પછી કેટલા માસ્ક જોઈએ? 10 માસ્ક જોઈએ। હા 10 માસ્ક જોઈએ। હા ભાઈ, એકબીજાનું માસ્ક ઉપયોગમાં લેવાય નહીં, એટલે 10 માસ્ક જોઈએ ને। જો ભાઈ, આ માસ્ક માટે એક માસ્ક ખરીદવા ઓછામાં ઓછા 35-40 રૂપિયા જોઈએ, તો 10 માસ ના કેટલા થાય? 400 રૂપિયા જોઈએ। 400 રૂપિયા થાય ને, અને મારી કમાણી કેટલી છે ખબર છે? દિવસ ના 200 રૂપિયા, એટલે મારે આખો દાડો ભૂખ્યા રહીને પણ આ માસ્ક ની અંદર પૈસા નાખવા પડે। અરે શું ભાઈ, તમે 35-40 રૂપિયા ની વાત કરો છો, આ તો 200-300 રૂપિયા ના પણ મળે છે। જુઓ, કોઈએ તો ઓછા રેટ માં માસ્ક બનાવીને વેચવા જોઈએ ને ભાઈ। રૂમાલ બાંધીને ફરવાનું કહીશું તો ઘરવાળા માનતા નથી, એક પછી એક એમ માસ્ક ખરીદીશું તો કમાણી પણ ઓછી પડશે। હા ભાઈ, દિવસના કરોડો માસ્કની જરૂર પડી રહી છે, કોઈ મદદ કરવા વાળો જો આ તરફ ધ્યાન આપે તો એને બહુ ફાયદો થાય એમ છે। જાતે સિવેલું માસ્ક 10 કે 15 રૂપિયામાં વેચે તો બધા ખરીદી શકે ને। હા જો, એક માસ 10-15 રૂપિયાનું, ચિંતા જ નહીં, બનાવનારને પણ નફો મળે, કઈ નહીં કરી શકીએ, ફૂટી કિસ્મત છે। ચલો ચલો બેસ। હા હા ચલો ભાઈ। રસ્તો મળી ગયો છે, પણ તારા સાસરી વાળાએ હેરાન કરી તો? હેરાન તો ગમે તે રીતે કરી શકે તેમ છે, બહુ પ્રયત્ન કરશે મને હેરાન કરવાના, પણ હું એમને કન્ફ્યુઝ કરી દઈશ। હું બીજા કોઈ પર ડિપેન્ડ રહું તો મને હેરાન કરશે ને પ્યારી પિંકી? હવે આ મારું કામ મારી જ તાકાત પર હશે। ચલ પ્યારી પિંકી, thank you।
અરે એ બધી લલોચતના મુખના એ બધું પસી કરજે જીજુ આવી જશે અરે આનો આઈકન આયનો આ તો નવી નવેલી દુલ્હનની જેમ શરમાઈ રહી છે તારા ધણી છે બેના વાત કર વાત કર જીજુ લીંબુ મોંઘા છે તો તમાર માટે એક ગ્લાસ શરબત લઈ આવશું અલે એ તું ચણા આવ્યો હાય તમારી મીટિંગ લેટ થઈ કે શું હા મીટિંગ કેન્સલ થઈ ગઈ મારે બીજી મીટિંગ માટે જવાનું છે વચ્ચે થોડો સમય મળ્યો તો થયું કે ઘરે થઈને જાઉં બહુ સારું કર્યું તમે બધા ઘરે છે હા હા જીજુ આ ઘર અમર માટે એક રીતે આ મંદિર જેવું છે ઓયકણ અમને સુખ સંતોષ અને બધું મળે છે ગીતા દેખાતી નથી હું વાત છે જીજુ આવતાની હાથે જ ગીતા વિશે પૂછી રહ્યા છો વિજય ઘરે જ છે ને એટલે પૂછી રહ્યો છું વિજય કોલેજ પૂરી કરીને ઘરે આવી ગયો છે મતલબ ગીતા પણ કોલેજ ખતમ કરીને ઘરે આવી ગઈ હશે ને પતિ પત્ની સાથે કોલેજ જતા હોય તો સાથે જ ઘરે આવવા જોઈએ ને એ જ તો મને પણ ન ગમ્યું આ આપણો વિજય જલ્દી જલ્દી કોલેજ પૂરી કરીને ઘરે આવી ગયો છે બિચારો એને ઘરે હાથે લઈને આવવા માટે કેટલું ગોતી રાહ જોઈ જોઈને બહુ થાકી ગયો આપણો વિજય એટલે પછી પાછો આવી ગયો પણ એ હજુ સુધી નહીં આવી ફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા જતી રહી હોય એવું લાગે છે લાગે છે કે થોડી વારમાં આવી જશે આ લગ્ન થઈ જાય પછી તો હવે આ હરવા ફરવામાં થોડી મર્યાદા રાખવી જોઈએ ને ગીતાએ હું કેવું જીજુ એ આ ઘરની બહુ સર ગીતા સમજદાર છે એને એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે પણ પછી બધું એડજસ્ટ થઈ જશે એ હું એડજસ્ટ થશે એ તો મને નહીં ખબર જીજુ અમાર જમાનામાં તો આવું બિલકુલ નહોતું ચાલતું પતિ જેમ રાખ એમ રહેતી હતી બૈરીઓ સિતારા તારા લગ્ન નથી થયા બાળકો નથી તું પતિ પત્ની વિશે વાતો ન કરે તો જ સારું અરે ના એટલે જીજુ આ તો ચેવી વાત કહેવાય ગીતાને મન ફાવે એમ મોડી આવશે કોઈ એને કોઈ કહે નહીં એટલે હરી ફરી મોડી મોડી ઘેર આવશે અને આપણે સહન કરવાનું ખોટું છે ના ગીતાના સંસ્કાર એવા નથી ગલી ગલી રખડવા વાળો તો આ વિજય છે સમય કરતા મોડા આવવાની આદત તો એની છે એને મા બાપને મળવા માટે કદાચ એના પિયરમાં ગઈ હશે પિયર જવા દો ને જીજુ કુણ ના પાડે છે પણ હવે પતિના ઘેર આવી જઈશ તો પરમિશન તો લેવી જોઈએ ને જીજુ ધેટ્સ ઓલ યોર ઓનર એ આવીને પરમિશન લે એવું વાતાવરણ તો આપણે જ પહેલા ઊભું કરવું પડે ઘરે આવેલી વહુ જ બધાને એડજસ્ટ થાય એવું તો બધા વિચારે છે પણ ઘરવાળા આવેલી વહુ સાથે એડજસ્ટ થવાનું ભૂલી જાય છે આપણે પહેલા વહુને સ્વીકારવી પડશે આ ઘરમાં રહેવા વાળાને આ સમજવું જોઈએ સમજવું જ પડશે ભલે ગમે તે થાય જીજુ તો ખાલી એનો જ સપોર્ટ કર્યા કરે છે બેના આખરે બહાર જઈને એવું છે એવું મોટું કામ કરી રહી છે એટલું જ નહીં આજે મુસીબતમાં મને ટેલરિંગ જ મદદ કરી રહ્યું છે કેવી સમસ્યા છે બોલ નિકિતા હું તારી મદદ કરીશ ના વાસુભાઈ મુસીબતનો ઉકેલ તો હું જ લાવીશ અત્યારે એક દિવસ માટે ટેલરિંગ મશીન ભાડે મળશે ભાડા પર કેમ ગીતા પ્રીમા લઈ જા એક જ દિવસની વાત છે ને ના વાસુભાઈ એનાથી હું રૂપિયા કમાઈશ એટલે એનું ભાડું તો ચૂકવવું જ પડે ને સારું સારું ગીતા લઈ જા પણ લઈ કેવી રીતે જઈશ ભાઈ હું આ સાયકલ પર જ લઈ જઈશ આના પર નહીં લઈ જવાય ગીતા તું મને તારું એડ્રેસ આપ અમારા એરિયામાં બજરંગી છે એ ડોર ડિલિવરીની સર્વિસ આપે છે એની સાથે મોકલાવી દઈશ સારું વાસુભાઈ આખર આ મશીન તારે શેના માટે જોઈએ છે ભાઈ હું એક સારા કામ માટે લઈ જઉં છું ઠીક છે ભાઈ ખૂબ ખૂબ આભાર હું જાઉં છું સારું ગીતા ગીતા મારી પાસે ટુકડાના કપડાની એક બોરી છે મોકલી આપો કે શું હા ભાઈ ના 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 સર મારા જીજુ અમને જ નહીં મળતા ઘરવાળા નહીં તમને કેવી રીતે મળી શકે ઘરમાં પગ મિલતાની હાથે જ વિધાનસભામાંથી ફોન આવ્યો એ તો મંત્રી છે ને કામ હોય એમને તમને ઉતાવળ હની સર